ફેબ્રુઆરી માસ દરમિયાન પૂર્વ કચ્છના વાગડ પંથકમાં એક સાથે અનેક મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરનારી ગેંગનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ તસ્કર ટોળકીના સૂત્રધાર એવા દાહોદના એક શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી વિકાસ ચામડ અને અન્ય તેના 5 સાગરીતો ગત ફેબ્રુઆરી માસમાં રાપર અને વાગડના 4 ગામોમાં સામૂહિક ચોરી કરી હતી. 22 ફેબ્રુઆરીએ તેમણે રાપરના ગાગોદર ગામમાં એક મંદિર સહિત 11 બંધ મકાનોમાંથી 1,80,000 રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. બાદમાં 23મીએ જૂના કટારિયા ગામે એક સાથે 13 મકાનોને નિશાન બનાવ્યા હતા, તો 24મીએ ભચાઉના ખારોઈમાં ત્રાટકી 12 મકાનોમાં ચોરી કરી હતી, તો 25મીએ ભચાઉના આંબરડીમાં આ ચોર ટોળકીએ 16 મકાનોમાં ચોરી કરતા સમગ્ર પૂર્વ કચ્છમાં ભારે હાહાકાર મચી ગયો હતો. 5 જણાની આ ટોળકીએ 17મી એપ્રિલે માંડવીના નાગરપર ગામના દેરાસરમાં પણ લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. આ ઘટના સંદર્ભે છેક ગૃહ વિભાગ સુધી રજૂઆતો થતાં સમગ્ર કેસની તપાસ બોર્ડર રેન્જ IGએ ગાંધીધામ LCBને આપી હતી. દરમિયાન આ તસ્કર ટોળકીનો સૂત્રધાર વિકાસ બાઇક પર ભચાઉ પાસેથી પસાર થતો હતો ત્યારે LCBની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. વિકાસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કરેલી ચોરીઓનો 40,60,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ રિકવર થયો છે. વિકાસે માળિયાના ખાખરેચી ગામે પણ તસ્કરી કરી હોવાનું કબૂલ્યું છે. વિકાસની સઘન પૂછપરછમાંથી કચ્છમાં અન્યત્ર સ્થળે થયેલી મોટી ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. પોલીસે તેના અન્ય 5 સાગરીતોને પણ ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. ને હવે વાત કરીએ ગરમીની, તો અકંડલા એરપોર્ટ અને ગડપાદર ખાતે આજે પણ કાળઝાળ ગરમીનું મોજું યથાવત રહ્યું છે. આજે અહીં જિલ્લાનું સૌથી વધુ 41.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ તરફ તેનાથી 15 કિલોમીટર દૂર આવેલા કંડલા બંદર ખાતે મહત્તમ તાપમાન 4 ડિગ્રી ઓછું એટલે કે 37.6 ડિગ્રી નોંધાયું હતું. તો મુખ્ય મથક ભુજમાં પણ આંશિક ઘટાડા સાથે આજે મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે નલિયામાં 35.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉનાળો હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે ને બીજી તરફ જિલ્લાના મોટાભાગના ડેમનું પાણી તળિયાઝાટક થઈ ગયું છે. જિલ્લામાં મધ્યમ સિંચાઈના કુલ 20 ડેમ આવેલા છે, જે ડેમમાં થોડું ઘણું પાણી બચ્યું છે તે પાણીને પેયજળ માટે અનામત કરી દેવાયું છે. જોઈએ એક રિપોર્ટ. કચ્છમાં મધ્યમ સિંચાઈના કુલ 20 ડેમ આવેલા છે. આ તમામ ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા 330.55 મિલિયન ક્યુબિક મીટર છે, જેની સામે હાલ આ તમામ ડેમમાં માંડ 47 મિલિયન ક્યુબિક મીટર પાણી બચ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો મોટાભાગનું ડેમનું પાણી સાવ ખાલી થઈ ગયું છે. આજે આજની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો 20ની ભેગી વાત કરીએ તો 20ની ભેગી કરીએ ને તો એનું ડિઝાઇન ગ્રોસ સ્ટોરેજ છે ને 330.55 MCFT પાણી MQM પાણી છે, એની કેપેસિટી એટલે એટલું પાણીનું સંગ્રહ થઈ શકે. અને એની સામે છે ને દરેક ડેમમાં આપણે જોઈએ ને તો 47.18 છે, ખાલી 330ની સામે 47.18 છે. જિલ્લાના 6 ડેમમાં જ થોડું ઘણું પાણી બચ્યું છે, જે પૈકી કારાગોગા ડેમમાં 55.02% MQM, બેરાજીયા ડેમમાં 47% MQM, મીઠી ડેમમાં 46% MQM, ગજણસર ડેમમાં 37.69% MQM, નરા ડેમમાં 24% MQM અને ગોગાતડ ડેમમાં 19% MQM પાણીનો જથ્થો બચ્યો છે. આ સિવાયના મોટાભાગના ડેમમાં પાણીનું સ્ટોરેજ ડેડ લેવલ પર છે. ડેમોમાં રહેલું પાણી સિંચાઈ અને પેયજળ માટે અનામત કરી દેવાયું છે. જોકે આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લાના 4 ડિવિઝન દ્વારા 50 નવા બંધારા અને નદીઓનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા તેના પર ચેક ડેમો બાંધવાનું આયોજન કરાયું છે. તો બંધારાને યોજનાઓ બનાવી છે, લગભગ બધા ભેગા થઈને 4 ડિવિઝન ભેગા થઈને લગભગ 50 બંધારા છે. પછી મોટી નદીઓનો ઘણા બધા ચેકડેમો બને છે. મોટી નદીનો ચેકડેમનો કોન્સેપ્ટ શું રાખ્યું છે
કે એક નદી પકડીએ આપણે બરાબર, તો ઉપરથી આપણે એને સિરીઝ ઓફ ચેક ડેમ બાંધતા ગયા બાંધતા ગયા બાંધતા ગયા, જેથી આપણે પહેલું પાણી પડે તો પહેલું ડેમ ભરાય, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચો. એટલે પ્રયાસ એ રીતે છે કે આખી નદી છે એ આપણે જીવતી રહે. જળસંગ્રહ માટે સિંચાઈ વિભાગનું ભાવિ આયોજન સારું છે, પણ વર્તમાન પરિસ્થિતિ ચિંતાજનક છે. બંધોમાં રહેલા પાણીનો જથ્થો આગામી થોડાક દિવસોમાં જ ખલાસ થઈ જશે, ત્યારે પાણીની પરિસ્થિતિ હજુ પણ વિકટ બનશે તે હકીકત છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. વિશ્વ થેલેસેમિયા દિન નિમિત્તે આજે ભુજમાં એક સામાજિક સંસ્થાએ જનજાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હતો. ભુજના ફ્રેન્ડ્સ ગ્રુપે શહેરના માર્ગો પર થેલેસેમિયાના રોગની ભયાનકતા અને તેનાથી બચવા અંગેની પ્રાથમિક માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. સંસ્થાના કાર્યકરોએ આ રોગ અંગે જાગૃતિ કેળવવા સૂચક સૂત્રો લખી લોકોને સંદેશ આપવા પણ પ્રયાસ કર્યો હતો. સંસ્થાના કાર્યકરોએ લગ્ન કરતા પૂર્વે યુવક યુવતીઓને તેમની જન્મકુંડળીની સાથે રક્તની કુંડળી પણ મેળવી લેવા અનુરોધ કર્યો હતો. જો પતિ પત્ની બંને થેલેસેમિયા મેજર હોય તો આવનારું બાળક થેલેસેમિયાગ્રસ્ત હોઈ શકે છે. સંસ્થાના કાર્યકરોએ સમૂહ લગ્નનું આયોજન કરતા આયોજકોને પણ આ દિશામાં વિચારવા અનુરોધ કર્યો હતો. થેલેસેમિયા માટે ફક્ત કંઈ નથી કરવાનું. છેલ્લા કેટલાય વર્ષોથી એશિયામાં થેલેસેમિયાનું પ્રમાણ દિવસો દિવસ વધતું જાય છે. થેલેસેમિયા જે ઘરમાં હોય તેની સિંહ હાલત હોય તેને જ ખબર હોય, કારણ કે આવનાર બાળક આવે એટલે ઘરમાં હર્ષઉલ્લાસનું વાતાવરણ ફેલાઈ જાય, અને એ છ મહિનામાં જ ખબર પડે કે એ બાળક થેલેસેમિયાગ્રસ્ત છે. મહિને મહિને લોહીની બોટલ ચડાવવાની ને મોટું ખર્ચું. તો હરેક સમાજને ફ્રેન્ડ્સ ગ્રુપ વતી અમારી એક નમ્ર વિનંતી છે કે જે પણ સમાજના જ્યારે પણ સમૂહ લગ્ન થાય તો જેટલા પણ જોડા હોય, છોકરા હોય, છોકરીઓ, એ બધેનો થેલેસેમિયા ચેક કરાવે. અગર જો એ બે થેલેસેમિયાગ્રસ્ત હોય તો એ બેના લગ્ન જીવન સાથે ચાલી શકે નહીં, કારણ કે કોઈ પણ સંતાન જે થાય સંપૂર્ણપણે એનો વિકાસ નથી થતો, એનો બુદ્ધિનો વિકાસ નથી થતો, અને બહુ જ નાની વયમાં એ મૃત્યુ પામે છે. વધુ સમાચારો જોઈશું પરંતુ આ વિરામ બાદ.